ઓકે મિત્રો, હવે ત્યાર પછીનો મુદ્દો છે, ત્રણ માર્ક્સમાં બહિર્સંવર્ધન એટલે શું અને તેના પ્રકાર. બહિર્સંવર્ધન એટલે આઉટ બ્રીડિંગ, એ અસંબંધિત પ્રાણીઓ વચ્ચેનું સંકરણ છે. એટલે એક જ જાતના એવા પ્રાણીઓ કે અમુક પેઢી સુધી એના પૂર્વજ સમાન ન હોય, એટલે અસંબંધિત પ્રાણીઓ વચ્ચેનું સંકરણ છે. હવે જોજો, હવે બહિર્સંવર્ધનમાં 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય એવા પ્રાણીઓ વચ્ચે જે બહિર્સંવર્ધન કરાવવામાં આવે એને બહિર્સંકરણ કે આઉટ ક્રોસિંગ કહેવાય. એને બહિર્સંકરણ કે શું કહેવાય? આઉટ ક્રોસિંગ. અને એક જ જાતિની ભિન્ન જાત વચ્ચે જે પરસંવર્ધન હોય એને કહેવાય ક્રોસ બ્રીડિંગ. એક જ જાતિની બે ભિન્ન જાત વચ્ચે હોય એવા બહિર્સંવર્ધનને શું કહેવાય? પરસંવર્ધન કે ક્રોસ બ્રીડિંગ. અને અથવા એનું અર્થઘટન એવું થાય કે ભિન્ન જાતિઓ વચ્ચે હોય એને કહેવાય આંતરજાતીય સંવર્ધન, ઇન્ટર સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન. હવે જોજો, એ ત્રણેય પ્રકારને આપણે સમજવાના છે. બહિર્સંકરણ કે આઉટ ક્રોસિંગ એટલે એક જ જાતના એવા પ્રાણીઓ વચ્ચે કરાવાતું સમાગમ કે વંશાવળી અનુસાર 4 થી 6 પેઢી સુધી બંને પ્રાણીઓમાં કોઈ સામાન્ય પૂર્વજ ન હોય અને આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્સંકરણ જાત તરીકે ઓળખાય છે. અને એના ફાયદા તો એવા પશુઓ માટે ઉપયોગી છે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તેમજ દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય એ ઉપરાંત માંસ માટે ઉપયોગી હોય એવા પ્રાણીઓમાં માંસનો દર વધારવા માટે એ બહિર્સંકરણ છે એ કરવામાં આવે છે. હવે એકવારનું બહિર્સંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે. એ બહિર્સંવર્ધનથી ઉત્પન્ન થતી સંવર્ધિત નર જાતિને એ અંતઃસંવર્ધન દબાણ દૂર કરવા માટે એ એપ્લાય કરે એટલે અંતઃસંવર્ધન દબાણ છે એ દૂર થઈ જાય છે. એ પણ એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પરસંવર્ધન એટલે કે ક્રોસ બ્રીડિંગ, એમાં એક જાતના શ્રેષ્ઠ નર અને એ જ જાતિની અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે. એટલે જાતિ બદલાવાની નથી, એક જાતિની બે ભિન્ન જાત એટલે કે બે ભિન્ન જાતમાં ઈચ્છિત લક્ષણોનો સમન્વય આ પદ્ધતિથી સાંધી શકાય છે. હવે એના ફાયદા તો મળતી સંતતિ એ સીધી વ્યાપારિક ઉત્પાદન માટે એટલે ઈચ્છિત ઉચ્ચ અને વધુ માત્રામાં ઉત્પાદન માટે દૂધનું હોય, માંસનું હોય, ઈંડાનું હોય એના માટેનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી નવી સ્થાયી જાતિઓના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીમાન સ્વરૂપે ઉપયોગી છે, જેથી નવી સ્થાયી જાતિઓ એ વર્તમાન જાતિઓ કરતાં વધુ શ્રેષ્ઠ હોઈ શકે છે. ઓકે, અને આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણી જાતિઓ છે એ વિકસાવવામાં આવી છે. અને એનું બેસ્ટ ઉદાહરણ છે પંજાબમાં વિકસિત હિસાર ડેલ નામની ઘેટાની નવી જાત. અને એમાં બિકાનેરી ઘેટી અને મેરીના ઘેટા વચ્ચેના સંકરણનું એ પરિણામ છે અને એમસીક્યુ માટે ખાસ. હવે આંતરજાતીય સંકરણ એટલે કે બે ભિન્ન જાતિના બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા, એટલે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ જેની પ્રજાતિ કોમન હોય. જેમ કે એના કેટલાક ફાયદા શું છે એ દિશામાં વિચારો તો કેટલાક કિસ્સામાં સંતતિમાં બંને પિતૃઓના ઈચ્છિત લક્ષણો જોવા મળે છે અને તેનું આગવી આર્થિક મહત્વ છે. આનું એક ઉદાહરણ કયું છે તો ખચ્ચર. એમાં નર ગધેડા અને માદા ઘોડી વચ્ચેના એ સંકરણનું પરિણામ છે. અને ગેરફાયદો એ છે કે ઈચ્છિત લક્ષણોની સાથે ક્યારે અનૈચ્છિક લક્ષણો છે એ સંતતિમાં જોવા મળે. બીજું, એ આંતરજાતીય સંકરણથી ઉત્પન્ન થયેલી જાતિઓ એ જાતીયતાની દ્રષ્ટિએ એ વંધ્ય હોય છે અને માટે એને હર હંમેશ એ આ બહિર્સંવર્ધનમાં આંતરજાતીય સંવર્ધન પદ્ધતિથી જ
સંતતિ છે એ સંવર્ધિત કરવી પડે છે. ઓકે,